નમસ્કાર મિત્રો આગળના વિડીયોને હવે અહીંથી જોવાનું શરૂ કરજો આપણે કંપની સેક્રેટરી સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં પ્રકરણ ચારમાં વાત કરતા હતા આવેદનપત્રની કલમોની ફરીથી યાદ કરાવી દઉં આપણે કેટલી વાત કરી છે આવેદનપત્રની જે સાત કલમો છે એ પૈકીની પહેલી કલમ કંપનીનું નામ બીજી કલમ સરનામું એક કલમ ત્રીજી ઉદ્દેશની કલમ ચોથી જવાબદારીની કલમ પાંચમી કલમ એ મૂડીની કલમ છે અને છઠ્ઠી કલમ એ વાત કરી હતી સાતમી કલમ સાતમી કલમમાં એ અને બી છે એટલે સાત અને આઠ કલમ આપણે એને કહીશું કલમ સાતમી છે એ જો કોઈ એક જ વ્યક્તિની કંપની હોય તો સાતમી કલમ છે એ બધા શેર લઈ લેવા માટેની સંમતિની અને આઠમી કલમ છે એ મૃત્યુ જ્યારે પામે એક જ વ્યક્તિ એ કંપનીની માલિક હોય અને એ મૃત્યુ પામે તો એના વારસદારની નિમણૂક અંગેની કલમ છે તો આ આઠ કલમ છે એ આવેદનપત્રની મુખ્ય કલમો છે એમાં છ કલમ સુધી બરાબર છે સાતમી અને આઠમી કલમ છે એ જ્યારે કોઈ વ્યક્તિ એક જ કંપનીની માલિક હોય ત્યારે એ સાતમી અને આઠમી કલમ છે એ મૂકવાની આવે છે આવેદનપત્રમાં હવે આ કલમો જે છે સાત કલમો આઠ કલમો એની આપણે વિગતવાર વાત કરીએ પહેલી કલમ આપણે લીધી પહેલી કલમમાં શું છે કંપનીનું નામ તો આવેદનપત્ર ક્યારે આપશું કંપનીની નોંધણી થયા પહેલા કંપની હજી અસ્તિત્વમાં આવી નથી આપણે કંપનીની નોંધણી કરાવવા ત્યારે આવેદન પત્ર આપવાનું શબ્દ કેવો સૂચિત હજી કંપની કંપની બની નથી પણ જે એનું નામ અમે આ એટલે સૂચિત કંપનીનું નામ આવેદનપત્રમાં જણાવવું જરૂરી છે નામ વગરની કંપની હોઈ શકે નહીં એટલે કંપની નામ નામ આપવું જોઈએ કારણ કે કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે એટલે સ્થાપક પોતાના બાળકનું નામ જેમ રાખે માતા પિતા એમ સ્થાપક છે એ કંપનીનું કોઈ પણ નામ રાખી શકે પણ કેટલીક પહેલેથી રજિસ્ટર્ડ હોય એવી કંપનીનું ડુપ્લિકેશન ના થવું જોઈએ રિલાયન્સ પાવર લિમિટેડ છે એ કંપની રજીસ્ટર્ડ થયેલી છે તો તમે રિલાયન્સ પાવર લિમિટેડના નામે બીજી કંપની રજીસ્ટર ન કરાવી શકો પહેલેથી એ જ નામની કંપની હયાત હોવી જોઈએ નહીં એ જ નામની કંપની હયાત હોય તો તમને એ નામ મળે નહીં એટલે આવેદનપત્રમાં સૂચિત નામ ધરાવતી કંપની હયાત હોવી જોઈએ નહીં હયાત કોઈ કંપની હોય એવી કંપની નામ તમે પસંદ કરી શકો નહીં બીજું નામ અદિચ્છ નહીં કે વાંધાજનક ન હોવું જોઈએ અપરાધિક ન હોવું જોઈએ કોઈ પણ કાયદા હેઠળ કોઈનો માનભંગ થાય કે અરૂચિકર હોય એવું નામ ન હોવું જોઈએ કાયદાનો ભંગ થાય એવું ન હોવું જોઈએ કે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થાય એવું ન હોવું જોઈએ એટલે અનિચ્છનીય કે વાંધાજનક નામ ન હોવું જોઈએ અને કાયદા કાયદા પ્રકારના એ અપરાધિક સાબિત થાય એ પ્રકારનું નામ ન હોવું જોઈએ ત્રીજું એ સરકાર સાથે કોઈ રીતે સંકળાયેલું છે એવું આભાસ ઊભો થાય એ પ્રકારનું નામ પણ ન હોવું જોઈએ કેટલીક પોતે એવું થાય કે આ કંપની છે સરકારી છે એવું દેખાડવા માટે એવો આભાસ ઉભો કરવા માટે એવો ભ્રમ ઉભો કરવા માટે કંપનીનું નામ એવું રાખવામાં આવે એટલે લોકો ભરવાય કે આ તો સરકારની કંપની છે આવું ન બને એ માટે કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે જેનાથી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલી છે એવું સાબિત થાય અથવા તો એવો આભાસ ઊભો કરે કે એવો ભ્રમ થાય વડાપ્રધાનનું નામ રાષ્ટ્રપતિનું નામ રાજ્યપાલનું નામ મુખ્યમંત્રીનું નામ કોઈનું નામ આવતું હોય એવી કંપની ઊભી કરે તો સ્વાભાવિક આવો પ્રશ્ન ઊભો થાય આવું ન થવું જોઈએ કે ભારત દરેક કંપનીએ નામના અંતે લિમિટેડ શબ્દ વાપરવો જોઈએ અને ખાનગી કંપની હોય તો એને પ્રાઇવેટ લિમિટેડ અને જાહેર કંપની હોય તો એને પબ્લિક લિમિટેડ એમ લખવું જોઈએ જાહેર કંપની ખાલી લિમિટેડ લખે તો ચાલે પણ ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ લખવું જોઈએ ખાનગી કંપનીએ પોતાના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ એમ લખવું ફરજિયાત છે એટલે કંપનીનું નામ કેવા પ્રકારનું હોય કલમ એકમાં એની આપણે ચર્ચા કરીએ છીએ કેટલીક કંપનીઓ એવી હોય કે જે નફા માટે બની હોતી નથી સેવા માટે બની હોય છે કલા માટે વિજ્ઞાન માટે સંશોધન માટે સામાજિક કામ માટે ધર્મ માટે દાન માટે તો કંપની છે જે નફો કરતી નથી એટલે એને પૈસા વેચવાના આવતા નથી એ શેર બહાર પાડવાની નથી તો એને આવું લિમિટેડ પાછળ લખવાની જરૂર નથી લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં મુક્તિ મળે છે તો કંપનીના નામ કેવું હોવું જોઈએ આવેદનપત્રની પેલી કલમમાં એના માટેના કેટલાક નોર્મ્સ છે આપણે વાત પહેલું એ જ નામની કંપની હયાત હોવી જોઈએ નહીં એ કંપનીનું નામ હોય એ બીજી ન મળે બીજું કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે જે વાંધાજનક હોય અનિચ્છનીય હોય કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ કરે એવું હોય કે અપરાધિક સાબિત થાય એવું હોય એવું નામ ન હોવું જોઈએ ઉશ્કેરણીજનક નામ ન હોવું જોઈએ ત્રીજું એવો આભાસ ઉભો થાય કે આ તો સરકારી સંસ્થા છે સરકાર સાથે સંકળાયેલી કંપની છે એ પ્રકારનું નામ ન હોવું જોઈએ ચોથું જો જાહેર ક્ષેત્રની કંપની હોય તો એને પાછળ પ્રાઇવેટ લિમિટેડ ફરજિયાત લખવું જોઈએ પણ કલા વિજ્ઞાન ધર્મ જાહેર સેવા સંકળાયેલી કંપની હોય કે જેનો ઉદ્દેશ નફો કમાવાનો હતો નથી જ્યારે શેર હોલ્ડરો આવતા નથી શેરના ડિવિડન્ડ જેને વેચવાનું નથી એવી કંપનીને પાછળ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે તો આ પાંચ બાબતો યાદ રાખજો નામ માટે બીજી રજીસ્ટર્ડ કોલમની કલમ આવેદનપત્ર તૈયાર કરે ત્યારે જ એને આ કંપનીની ઓફિસ કયા રાજ્યમાં રાખવામાં આવશે અને કઈ જગ્યાએ રાખવામાં આવશે એ નક્કી કરીને કહેવું પડે

પંદર દિવસની અંદર એ કંપનીની ઓફિસને કાર્યરત કરવી જોઈએ કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર સાથે થવાનો છે એટલે એ નોટિસ ત્યાં ત્યાં મળવી મળવી જોઈએ જોઈએ ટપાલ ટપાલ અદાલતને પણ કોર્ટને પણ કંઈક હુકમ કરવાનો થાય છે તે ઓફિસના સરનામે કરશે એટલે એ ક્યા અદાલતના કાર્યક્ષેત્રમાં આવે છે એ પણ એને લખવું પડશે જ્યુડિશિયલ ક્ષેત્ર કયા અદાલતના કાર્યક્ષેત્રમાં આવે છે એ પણ એમણે અને રજિસ્ટર્ડ ઓફિસ છે જ્યારે સરકારને કોઈ દસ્તાવેજો જોવાની જરૂર પડશે બેંકને જરૂર પડશે અદાલતને જરૂર પડશે તો ક્યાં જશે રજિસ્ટર્ડ ઓફિસે જશે એટલે આવેદનપત્રની સાથે સાથે આ કંપની રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં ક્યાં શહેરમાં કઈ જગ્યાએ હશે કોન્ટેક્ટ નંબર હવે તો ઈમેલ એડ્રેસ સાથે અને ક્યા અદાલતીય ક્ષેત્રમાં આવે છે એની વિગત સાથે કંપનીના રજિસ્ટર્ડ ઓફિસનું નામ અને કંપનીનું નામ અને રજીસ્ટર્ડ ઓફિસનું સરનામું આપવાનું થાય છે ત્રીજું ત્રીજી કલમ કંપનીના ઉદ્દેશો જે કંપની બનાવી છે શું કામ બનાવી છે કંપની બનાવવાનું ધ્યેય શું એ પણ આ ફરજિયાત છે એટલે સૌથી કલમ છે એમ કહી શકીએ હા કંપનીના સંચાલકો છે સ્થાપકો છે કંપનીનું ધ્યેય નક્કી કરવા માટે ફ્રી છે પણ એક કરવું તો પડે ઉદ્દેશો નક્કી તો કરવા પડે આવેદનપત્રમાં લખવા તો પડે અને એમ એની મર્યાદામાં જ એ કામ કરી શકે એટલે એને પોતાના ધ્યેયો બતાવવા પડે સરકાર જોશે કે કંપની ધારાની નથી ને તો એ કંપની ભારતના બંધારણની વિરુદ્ધનું છે હશે તો એ રજીસ્ટર નહીં કરે અને બીજા કાયદા કોઈ પણ પ્રકારના કાયદાની વિરુદ્ધનું હશે જે તો પણ એને રજિસ્ટર નહીં કરે એટલે ધ્યેય છે એ બંધારણ સાથે સુસંગત હોવા જોઈએ કંપની ધારો બે હજાર તેર સાથે સુસંગત હોવા જોઈએ અને અન્ય કાયદાઓ સાથે પણ સુસંગત હોવા જોઈએ કોઈ પણ કાયદાનું બંધારણનું કે કંપની ધારાનું થતું હોય તો એવા ધ્યેય વાળી કંપનીને આવે એટલે એમાં જોઈ અને એ રજીસ્ટરને ખરાઈ કરવાની છે આ ધ્યેયની બાબતમાં આપણે થોડુંક વચ્ચે વધારે વિચારી લઈએ થોડુંક વધારે શું છે સત્તા બહારના કાર્યો કંપનીના ધ્યેય તમે રજિસ્ટ્રારને લખીને આપો છો નોંધણીકારને લખીને આપો છો આવેદનપત્રની અંદર કંપનીના ધ્યેયો નક્કી થઈ ગયા છે હવે આ કંપનીના ધ્યેયની બહાર જઈને સત્તાની બહાર જઈને કોઈ કાર્ય કરવામાં આવે કંપની કરી શકતી નથી નિયમ પ્રમાણે નથી કરી શકતી અને જે ધ્યેય બતાવ્યા છે એ ધ્યેયની મર્યાદામાં રહીને ધ્યેયની પૂર્તિ માટે જ એને કામ કરવાના છે પણ છતાં માનો કે કંપની પોતાની જવાબદારીની બહાર જઈને કામ કરે સત્તાની બહાર જઈને કામ કરે શેર હોલ્ડરોને સહમતિ આપે તો પણ એ ટકી શકતા નથી અને સંચાલકો આવા કાર્ય માટે વ્યક્તિગત રીતે જવાબદાર બને છે કોઈ અદાલતમાં જાય કોર્ટમાં જાય તો કોર્ટ એને આવા કામ કરતા રોકી શકે છે અને જેના ઉદ્દેશોની બહારના કોઈ કરાર હોય બીજી કંપનીઓ સાથે બેંક સાથે કે કોઈ વ્યક્તિ સાથે કર્યા છે તો એ કાયદાને નડતા નથી એ રદબાતલ થાય છે એટલે કંપનીનો કોઈ કર્મચારી પણ જો આવું કામ કરે જે કંપનીના ઉદ્દેશની બહાર હોય તો પણ એને માટે કંપની જ જવાબદાર છે કારણ કે એ કંપનીનો કર્મચારી છે એટલે સત્તા બહારના કાર્યો માટે સંચાલકો જવાબદાર છે આ રીતે આવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે પહેલેથી જ કંપનીના ધ્યેયો છે અહીંયા આપણે આજે પ્રેક્ટિસ પ્રકરણ એમાં આવેદનપત્રોની કલમો છે કુલ આપણે આઠ કલમોની વાત કરવાની છે એ પૈકીની ત્રણ કલમ સુધીની વાત છે એ અહીંયા આપણે પૂરી કરી છે આવતીકાલના આપણા લેકચરમાં આપણે કલમ ચાર કે જે જવાબદારીની કલમ છે પાંચમી મૂડીની કલમ છઠ્ઠી સ્થાપનાની કલમ એની વાત કરશું અને પછી આવેદનપત્રોમાં ક્યારે ફેરફાર થઈ શકે એ વાત કરી અને આવતીકાલે આપણા બીજા લેકચરમાં આપણે આ વાત પ્રકરણને પૂરું કરશું સૌને ગુડ નાઇટ આવજો